વિદ્યાર્થી મિત્રો હું છાયા આહિર સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી ધોરણ બે ગુજરાતી માધ્યમ વિષય ગણિત પ્રકરણ બે જૂથમાં ગણવું પાર્ટ થ્રી બાળકો આજે આપણે આજ પ્રકરણમાં આગળ ભણવાનું છે જોયું છે આપણે જૂથમાં કેવી રીતના સરવાળા થાય છે જૂથની કેવી રીતના ગણતરી થાય છે એમાં જ આપણે ચડતો ક્રમ ઉતરતો ક્રમ પણ જોયો છે આજે આપણે એમાં જ આગળ વધીશું બરાબર જૂથમાં ગણો અને સરવાળા કરો બરાબર હવે આ જૂથમાં આપણે કેટલા જૂથ છે એ ગણવાનું છે અને એના સરવાળા આ રીતે કરવાના છે બરાબર તો પહેલાં તો આપણે કેટલા જૂથ છે એની ગણતરી કરીશું બરાબર તો આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ કેટલા જૂથ છે આઠ જૂથ છે બરાબર દરેક જૂથમાં કેટલી વસ્તુઓ છે તો બે એક બે બરાબર દરેક જૂથમાં બબ્બે વસ્તુઓ છે તો આપણે એની ગણતરી કરવાની રહેશે તો બે વત્તા 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 બે એવી રીતના કેટલી વાર કરવાનું છે આઠ જૂથ છે એટલા માટે આઠ વાર કરવાનું છે બરાબર પછી એની ગણતરી કરવાની છે તો કેટલી વસ્તુઓ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદરને સોળ તો એનો જવાબ કેટલો આવશે સોળ આ રીતે બબ્બેની ગણતરી કરીને એનો જવાબ મેળવવાનો હોય છે બરાબર તો જવાબ આવે છે સોળ બરાબર ત્યાર પછી આ કેટલી કેટલા જૂથ છે તો એ બે ત્રણ ચાર ને પાંચ પાંચ જૂથ છે દરેક વાટકીમાં કેટલા લાડુ છે ત્રણ ત્રણ લાડુ છે બરાબર તો એની આપણે ગણતરી કરવાની રહેશે કેટલા જૂથ છે પાંચ જૂથ છે બરાબર ને પાંચ જૂથમાં વસ્તુઓ કેટલી છે ત્રણ છે તો ત્રણ ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ બરાબર એનો જવાબ આવશે બરાબર તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદર તો એનો જવાબ આવી ગયો પંદર બરાબર સમજ પડી બાળકો આ રીતે તમારે પણ લખવાનો રહેશે ત્યાર પછી આગળ તો કેટલા જૂથ છે તો એક બે ત્રણ ચાર પાંચ છ બરાબર છ જૂથમાં વસ્તુઓ કેટલી છે તો એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર દરેક જૂથમાં ચાર ચાર વસ્તુઓ છે બરાબર તો એની ગણતરી આપણે કરીશું તો ચાર વત્તા ચાર આઠ આઠ વત્તા ચાર બાર બાર વત્તા ચાર સોળ સોળ વત્તા ચાર વીસ વીસ વત્તા ચાર ચોવીસ બરાબર તો આ જવાબ આવી ગયો ચોવીસ તો આવી રીતના આપણે ગણતરી કરવાની હોય છે કે ચાર વત્તા ચાર વત્તા ચાર વત્તા ચાર વત્તા ચાર વત્તા ચાર બરાબર એનો જવાબ આવે છે ચોવીસ બરાબર ખ્યાલ આવ્યો બાળકો ત્યાર પછી તો કેટલા જૂથ છે એક બે ત્રણ ને ચાર ચાર જૂથ છે ચાર જૂથમાં વસ્તુઓ કેટલી છે તો એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર દરેક જૂથમાં ચાર ચાર વસ્તુઓ છે બરાબર તો ચાર વત્તા ચાર વત્તા ચાર વત્તા ચાર તો એનો આપણે સરવાળો કરવાનો તો ચારમાં આપણે ચાર ઉમેરીએ એટલે આઠ આઠમાં આપણે ચાર ઉમેરીએ એટલે બાર અને બારમાં આપણે ચાર ઉમેરીએ એટલે સોળ બરાબર તો આ જવાબ આવી ગયો સોળ બરાબર ખ્યાલ આવ્યો બાળકો જૂથમાં કેવી રીતના ગણતરી કરવાની હોય છે ત્યાર પછી આપણે આગળ જોઈશું તો કેટલા જૂથ છે એક બે ત્રણ ચાર પાંચ ને છ જૂથમાં કેટલા કલર છે તો એક બે ત્રણ ચાર પાંચ એક જૂથમાં પાંચ કલર છે એવા આપણી પાસે કેટલા જૂથ છે તો છ જૂથ છે બરાબર તો એની આપણે ગણતરી કરવાની છે આવી રીતના મેં કરી છે તે કે પાંચ વત્તા પાંચ વત્તા પાંચ વત્તા પાંચ વત્તા પાંચ વત્તા પાંચ તો આ રીતે કેટલી વાર છ વાર બરાબર તો હવે આપણે એની ગણતરી કરવાની છે તો કેવી રીતના કરીશું તો ચ પાંચ માં પાંચ ઉમેરીએ એટલે દસ દસમાં આપણે પાંચ ઉમેરીએ એટલે પંદર પંદરમાં પાંચ ઉમેરીએ એટલે વીસ વીસમાં પાંચ ઉમેરીએ એટલે પચીસ અને પચીસમાં પાંચ ઉમેરીએ એટલે ત્રીસ તો કેટલા થયા એનો જવાબ કેટલો આવ્યો ત્રીસ બરાબર તો આ દરેક વસ્તુની ગણતરી કરીને એની આપણે જવાબ આ રીતે સરવાળો કરીએ તો એનો જવાબ આવી જાય છે ત્રીસ બરાબર તો બાળકો આ રીતે જૂથમાં વસ્તુઓ આપી જૂથ આપેલા છે તેમાં કેટલી વસ્તુઓ છે તેની ગણતરી આ રીતે વત્તા કરીને સરવાળા દ્વારા તમે એનો જવાબ મેળવી શકો બરાબર ખ્યાલ આવ્યો બાળકો હા હવે આપણે આગળ વધીશું ચાલો આ છે ચડતો ક્રમ અને નીચે છે ઉતરતો ક્રમ તો આ બાળકો તમારે હોમવર્ક કરવાનું રહેશે બરાબર ગઈ કાલે પણ આપણે આ રીતે ભણી ગયા હતા ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ એમાં મેં તમને સંખ્યાઓ કેવી રીતે લખવાની એ સમજાવ્યું જ હતું આજે તમને તમારી જાતે લખવા માટે આપું છું કે ચઢતા ક્રમમાં સંખ્યા કેવી રીતના ગોઠવાય અને ઉતરતા ક્રમમાં સંખ્યા કેવી રીતના ગોઠવાય બરાબર આ રીતે તમારે લખવાનું રહેશે આ તમારું ગૃહ કાર્ય છે બરાબર ખ્યાલ આવ્યો બાળકો બધી સમજ પડી ગઈ ચાલો